brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રમાં કોના ઘોડા દોડ છે? સૌરાષ્ટ્રમાં કોના ઘોડા દોડ છે આ એટલા માટે કારણ કે લોકસભા ચૂંટણી નજીક છે અને કોણ જીતશે તેના પર સૌની નજર છે. કોના ઘોડા ઘૂંટણીએ પડશે, કોણ હારશે, કોણ મજબૂત દાવેદાર છે, આજે વાત સૌરાષ્ટ્રની. એ સૌરાષ્ટ્રની વાત કે જેમાં ભાવનગર લોકસભા આવે છે, જૂનાગઢ લોકસભા આવે છે, અમરેલી લોકસભા, જામનગર લોકસભા, પોરબંદર લોકસભા, રાજકોટ લોકસભા, સુરેન્દ્રનગર લોકસભા, આ તમામ લોકસભા સીટ પર વાત આજના વિડીયોમાં. લોકસભા 2024ની ચૂંટણી, સૌરાષ્ટ્રમાં લોકોની નજર. 2017માં વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રએ જે રંગ બતાવ્યો હતો, ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 2019માં પણ નજર રહી હતી અને 2024માં પણ લોકોની નજર છે. 2024માં શું સૌરાષ્ટ્રમાં કંઈ નવા જૂની થવા જઈ રહી છે? સૌરાષ્ટ્રની લોકસભા બેઠક, ભાવનગર લોકસભા બેઠક, અમરેલી લોકસભા બેઠક, જૂનાગઢ લોકસભા બેઠક, જામનગર લોકસભા બેઠક, પોરબંદર લોકસભા બેઠક, રાજકોટ લોકસભા બેઠક, સુરેન્દ્રનગર લોકસભા બેઠક, આ તમામ લોકસભા બેઠક કે જે સૌરાષ્ટ્રની છે તેમાં સ્થિતિ શું છે? કોણ આગળ ચાલી રહ્યું છે, કોણ પાછળ છે, કયા ઉમેદવારોના નામ અત્યારે જીત તરફ છે? ભાવનગર લોકસભા બેઠક, ભાવનગર લોકસભા બેઠકથી શરૂઆત કરીએ. કોળી સમાજની બેઠક, કોળી સમાજના ઉમેદવાર ચૂંટાતા આવ્યા છે. પહેલા રાજેન્દ્રસિંહ રાણા હતા, પરંતુ ત્યારબાદ એક અલગ કોળી સમાજનો જુવાળ જોવા મળ્યો છે અને અત્યારે નિમુબેન બાંભણિયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી. તેની સામે છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર, એટલે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા, બોટાદથી ધારાસભ્ય છે. ભાવનગર લોકસભા બેઠકમાં જે સ્થિતિ છે તેમાં જે ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમુબેન બાંભણિયાને, પૂર્વ મેયર રહી ચૂક્યા છે, પરંતુ ચુવાળિયા કોળી મેદાને છે. ચુવાળિયા કોળી કહી રહ્યા છે કે અમને ટિકિટ શા માટે નહીં, તળપદા કોળીને ટિકિટ શા માટે આપવામાં આવે છે. ઉમેશ મકવાણા યાત્રા કાઢી રહ્યા છે, સ્વાભિમાન યાત્રા ગામડે ગામડે ફરી રહી છે. અને આ ભાવનગરમાં ચુવાળિયા કોળી શા માટે માગ કરી રહ્યા છે તે હું તમને આગળ જણાવીશ કે શા માટે ચુવાળિયા કોળી ભાવનગરમાં મેદાને આવ્યા. અમરેલી લોકસભા બેઠક, અમરેલી લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો, જૂથવાદ, ટિકિટ માટે મારામારી, હોસ્પિટલ સુધી વાત, નારણ કાછડિયા, કૌશિક વેકરિયા આ સહિતના નામો, અને તેમાં પણ હવે ભરત સુતરિયા નહીં બદલાય તે વાત પર સ્પષ્ટતા કરી દીધી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા, 100 જેટલા લોકોએ રજૂઆત કરી કે ભરત સુતરિયા ન ચાલે. ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું એ જ રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જાય છે અને અમરેલીમાં મારામારી થાય છે. કહેવાય છે કૌશિક વેકરિયાનું ગ્રુપ અને નારણ કાછડિયાનું ગ્રુપ સામસામે આવ્યું હતું. અને ત્યારબાદ પ્રદેશથી હકુભા જાડેજાને મોકલવામાં આવે છે અને મામલો થાળે પડે છે. ફક્ત એક વ્યક્તિને જ મીડિયા સામે બોલું, બાકીના તમામને ચૂપ રહેવું તેવો આદેશ પણ આપી દેવામાં આવે. મુખ્યમંત્રીને પણ અમરેલી જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવે. જૂથવાદ છે, ટાટિયા ખેત છે, આ તમામ સ્થિતિની સામે કોંગ્રેસના ઉમેદવાર છે જેનીબેન ઠુમર. આ જેનીબેન ઠુમર કે જેઓ વિરજી ઠુમરના પુત્રી છે, જેનીબેન ઠુમર જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા, કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ છે પ્રદેશના, ખૂબ જ મજબૂત પ્રચાર કરી રહ્યા છે. ભરત સુતરિયા પણ જિલ્લા પંચાયતમાં રહ્યા, 6 મહિના જેવું થયા પ્રમુખ, અને ત્યારબાદ હવે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. જોવું રહ્યું આવનાર સમયમાં શું પરિણામ આવે છે. ધારી છે, લાઠી છે, સાવરકુંડલા છે, અમરેલી વિધાનસભા પોતે છે, મહુવા વિધાનસભાનો સમાવેશ થાય છે, આ સહિત તેમાં એક વિધાનસભા તે પણ છે, એ છે ગારિયાધાર, ત્યાં પણ આમ આદમી પાર્ટીની બેઠક છે. જે રીતે ભાવનગરમાં બોટાદ આમ આદમી પાર્ટીની બેઠક છે, એટલે આ સ્થિતિ મુજબમાં કોંગ્રેસ પણ મજબૂત છે, ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત છે. પરંતુ પ્રચાર અત્યારે કોંગ્રેસનો મજબૂત જોવા મળી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ જૂનાગઢ લોકસભા બેઠકની. જૂનાગઢ લોકસભા બેઠક, જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા. ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ બહુ ચાલ્યો, પરંતુ અંતે રાજેશ ચુડાસમા સિવાય કોઈ ચહેરો ભારતીય જનતા પાર્ટીને ન મળ્યો કે પછી ન દેખાણો. રાજેશ ચુડાસમા રિપીટ થયા, ફરી એક વખત ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ જાગ્યો છે, ફરી એક વખત માગ કરવામાં આવી રહી છે. પરંતુ મુખ્ય વાત એ છે કે રાજેશ ચુડાસમા આજે પણ મોટું વર્ચસ્વ ધરાવે છે અને રાજેશ ચુડાસમા જીતશે
તેવું ભારતીય જનતા પાર્ટીને લાગતું હતું. ત્યાંના સ્થાનિક ધારાસભ્યોએ પણ એક સૂરે કહ્યું હતું ને ત્યાંના લોકો પણ કહી રહ્યા છે કે રાજેશ ચુડાસમા જીતી રહ્યા છે. રાજેશ ચુડાસમા સામે જૂનાગઢમાંથી કોણ ઉતરશે એ સૌથી મોટો સવાલ છે. હાલ તો કોંગ્રેસ મથી રહી છે કે ત્યાં ઉમેદવાર કોને ઉતારવા. હીરાભાઈ જોટવા લગભગ નક્કી ના માનવામાં આવી રહ્યું છે અને જૂનાગઢમાં આહિર વર્ષે સ્કોળીનો મુકાબલો થઈ શકે છે. વિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમા પણ રેસમાં છે. વાત કરીએ આગળ હવે જામનગર લોકસભા બેઠક દિગ્ગજ આહિર નેતા મહિલા આહિર નેતા પૂનમ માડમ ત્રણ ટર્મ અને આ વખતે તેઓ ફરી તેમને રિપીટ કરવામાં આવ્યા છે. આ વખતે ફરી એટલે કે 2014 2019 અને 2024માં ફરી એક વખત તેની સામે છે જેપી મારવિયા, પાટીદાર ચહેરો. આ પહેલા આહિર ચહેરો ઉતારતા હતા કોંગ્રેસ વાળા, પણ આ વખતે પાટીદાર ચહેરો ઉતાર્યો છે. પાટીદાર વર્સિસ આહિરનો જંગ જોવા મળશે. વિક્રમ માડમ શાંત જોવા મળી રહ્યા છે. પોતાના સંબંધી થાય છે પૂનમ માડમ એટલા માટે શાંત છે તેવું પણ લોકો કહે છે. પરંતુ જામનગરમાં મોટું જંગ પાટીદાર ઉમેદવાર આવ્યા બાદ જોવા મળી રહી છે. કોંગ્રેસનો આભાર માન્યો હતો નરેશ પટેલે, ત્યારબાદ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. અને વાત તે પણ છે કે તેમાં પણ એક જામ જોધપુર વિધાનસભા આવે છે એ આમ આદમી પાર્ટી પાસે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. વાત કરીએ પોરબંદર લોકસભા બેઠક. મનસુખ માંડવિયા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રાજ્યસભામાં ટર્મ પૂરી થવા જઈ રહી અને તેઓ હવે લોકસભા લડી રહ્યા છે. આયાતી ઉમેદવારનું લેબલ, તેની વિરુદ્ધમાં પોસ્ટરો છપાવવા. પરંતુ મનસુખ માંડવિયા પોતે વિડીયો વાયરલ કરે છે, ક્રિકેટ રમતા અને આજે પણ યંગ હોય તેવું સાબિત કરે છે. મનસુખ માંડવિયા પર આયાતીનું લેબલ જરૂર છે, પરંતુ દિગ્ગજ નેતા છે, સંગઠનમાં પકડ ધરાવે છે અને ગામડાઓ તેઓ ખૂદી ચૂક્યા છે, એટલે કે ગામડાઓમાં જઈ ચૂક્યા છે. મુશ્કેલ નથી. ગોંડલ બેઠક આવે છે, કુતિયાણા બેઠક આવે છે, આ સહિત પોરબંદર વિધાનસભા બેઠક આવે છે, આ સહિત કેશોદ બેઠકનો સમાવેશ થાય છે, માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. માણાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. આ બંને બેઠક અત્યારે તેમની પાસે છે. બાકીની બેઠકોની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને ત્યાં મુશ્કેલી એટલી બધી નથી. એટલે કે મનસુખ માંડવિયા સામે મુશ્કેલી હોય તો એક જ છે કે આયાતીનું લેબલ. તેની સામે લલિત વસોયા છે, ધોરાજીથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તે પણ એક પાટીદાર ચહેરો છે. વાત કરીએ આગળ રાજકોટ લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક કે છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. તેનું મૂળ કારણ પરસોત્તમ રૂપાલા અને તેણે આપેલું નિવેદન. ક્ષત્રિય સમાજને નિવેદન આપે છે અને આજ સુધી ક્ષત્રિય સમાજ તેની સામે અડગ ઊભો રહ્યો છે, માફી આપવા તૈયાર નથી. બે વખત માફી માગી છે. જયરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં સભા મળી હતી. આ સભામાં પણ તેમણે માફી માગી છે. મારી માટે નહીં પરંતુ પક્ષ માટે માફી માગું છું, આ પ્રકારનું પણ તેમણે નિવેદન આપ્યું હતું. પરંતુ આજે પણ ક્ષત્રિય મોરચો તેમની સામે અડગ છે. ટિકિટ ન આપવા માટે ભારતીય જનતા પાર્ટી પાસે માંગ કરવામાં આવી રહી છે. વાત કરીએ આગળ રાજકોટ લોકસભા બેઠકમાં જ તે કોંગ્રેસના ઉમેદવાર કોણ. પરેશ ધાનાણી ઉતરી શકે છે, હિતેશ વોરા પણ ઉતરી શકે છે. પરેશ ધાનાણીને ઉતારતા પહેલા તેને મનાવવામાં આવી રહ્યા છે. વેટ એન્ડ વોચની સ્થિતિ છે, જુઓ અને રાહ જુઓ અને પછી નિર્ણય લો. કોંગ્રેસ આ સ્થિતિમાં છે. આ જે વિવાદ છે ક્ષત્રિય સમાજને લઈને, એ ક્યાં સુધી જાય છે ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે, કદાચ પરેશ ધાનાણી અથવા હિતેશ વોરા. વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ચંદુભાઈ સિહોરા મોરબીમાં જિલ્લા પંચાયતમાં કામ કરી ચૂક્યા અને આ ચંદુભાઈ સિહોરાને આયાતી ગણવામાં આવી રહ્યા છે. ચંદુભાઈ સિહોરા પોતે ચુવાળિયા કોળી છે. એની પહેલા પણ ચુવાળિયા કોળીને ટિકિટ મળી હતી મહેન્દ્ર મુંજપરા ને ટિકિટ તેની કપાણી. હવે ત્યાંના તળપદા કોળી સમાજના લોકો માગ કરી રહ્યા છે કે સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીએ તળપદા કોળીને ટિકિટ આપવી જોઈએ. હવે તળપદા કોળીને ટિકિટ નથી આપતા તો તે કોંગ્રેસ પર દબાણ બનાવી રહ્યા છે. તો કોંગ્રેસમાંથી ઋત્વિક મકવાણા મેદાને આવી શકે છે અને કોંગ્રેસ પણ તળપદા કોળીને મેદાને નથી ઉતારતા તો તેમનું સંમેલન મળી ચૂક્યું છે, પૈસા પણ ફાળો ભેગો કરી લીધો છે અને મુખ્ય વાત એ છે કે તેઓ અપક્ષ ઉભા રહે છે અથવા તો કોઈ બીજી પાર્ટીમાંથી. આ તમામ વાત છે. આ તમામમાં આપણે સમીકરણોની ચર્ચા કરી, જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. આ 7 લોકસભા બેઠક સૌરાષ્ટ્રની, આપનું શું કહેવું છે? ત્યાં કોના ઘોડાદોડ છે? કોણ ખલાસીઓ સાબિત થશે? કોણ સમગ્ર જે લોકસભા બેઠક છે તમામ ત્યાં મહત્વની ભૂમિકા ભજવશે? હીરાભાઈ જોટવા નક્કી માનવામાં આવી રહ્યા છે જૂનાગઢથી.
એ જ રીતે કોંગ્રેસના સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા નક્કી માનવામાં આવી રહ્યા છે. આ રીતે જે કોંગ્રેસ પણ કોંગ્રેસ છે એ પરેશ ધાનાણીને પણ ઉતારવા વિચારે છે રાજકોટમાં, એટલે કે વિચારી વિચારીને પગલું ભરી રહી છે. આપનું શું કહેવું છે, કોંગ્રેસમાંથી કઈ જગ્યાએ કોણ ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટી કઈ બેઠકમાં મજબૂત છે, કઈ બેઠકમાં અત્યારે તે લાચાર છે? કોમેન્ટ બોક્સમાં લખો કઈ બેઠક કોંગ્રેસ જીતશે, કઈ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે. 7 બેઠકમાંથી તમે કોંગ્રેસને કેટલી બેઠક જીતાડો છો અને ભારતીય જનતા પાર્ટીને આપના મતે કેટલી બેઠક આવશે સૌરાષ્ટ્રની, કોમેન્ટ બોક્સમાં લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.